પ્રેમ હરિ કો રૂપ હૈ અને ત્યો હરિ પ્રેમ સ્વરૂપ એક હોય દ્વયો લસે ઓ જો સૂરજ ઓર ધૂપ બાપલા આજ તો આપની સાનિધ્યમાં એક પ્રેમ લક્ષણા ભક્તિ ની વાર્તા કરું છું. અમદાવાદ જેવું એક ગંજાવર શહેર, ત્યાંના નગર શેઠ ને વિચાર થાય છે કે દ્વારકાના ઈ યાત્રા કરી અને ભગવાન રણછોડરાય ના દર્શન કરું. એમણે એમના સંબંધીઓની સલાહ લીધી, તેઓ પણ ઉદારવૃત્તિ વાળા હતા, એટલે શેઠ ને જણાવ્યું કે શેઠજી આપ યાત્રાએ વધારો. એમને ન ચાલી નીકળાય, મોટો સંગ લઈ અને જવું જોઈએ, એટલે અનેકને યાત્રાનો લાભ જે છે એ પ્રાપ્ત થાય. વાહ, બહુ સારી વાત. શેઠે તો બ્રાહ્મણને બોલાવી શુભ દિવસ નક્કી કરી અને 15 દિવસ અગાઉ શહેરમાં ઢંઢેરો પીટાયો કે નગર શેઠ દ્વારકા પધારે છે, જેને આવવું હોય આવજો, યાત્રાનો ખર્ચ શેઠ ઉપાડશે. બાપા, કાના માત્ર વિનાનું કામ થતું હોય તો કોણ નો યુવક તૈયાર થાય? અનેકે તૈયારી કરી હો. શેઠની પેઢીએ 35,000 યાત્રાળુના નામ નોંધાઈ ગયા, એને માટે તંબુ ઉડેરા વગેરેનો સરંજામ તૈયાર કરાયો અને સંઘના રક્ષણ ને રક્ષણને માટે રાજે પણ 500 જેટલા હથિયારધારી રક્ષકો આપ્યા. આવા સંઘને લઈ શેઠ હાથી ઉપર હેમની અંબાડીએ બેસી રહ્યા. હેમની અંબાડી ઉપર બેસી અને નગરનો જે મુખ્ય રસ્તો છે એની ઉપર આ શેઠજી નીકળ્યા. સંઘમાં સાધુ સંતો મંતો ભક્તો કથાકારો પંડિતો વિદ્વાનો ભજનીકો કીર્તનકારો આ બધા ચાલ્યા હોય, ધજા અને પતાકાઓ ફરહરી રહ્યા છે. ભક્તો જે છે ને એ નાચતા કૂદતા કીર્તન ગાતા હાલ્યા. કેરણ છોડ રાય વંકા, રણ છોડ રાય વંકા, એણે દીધા દુવાર ક્યા મંડંકા, રણ છોડ રાજ વંકા. નગારા ઝાલ ઢોર પખવા જાંજ અને મજૈરાની ઠોર બોલી રહી છે. બોલી દ્વારકા નાથ ની જય, રણ છોડ રાય ની જય, એમ જય જયકાર થતા જાય છે. ગોવિંદભાઈ, એમાં મારા નાથ ને જોગ કરવો છે એટલે રસ્તામાં એક ગુનિકાની દુકાન આવી. એ તો બિચારી એના ધંધાની રીત પ્રમાણે ટાબક ટીબક કરી બણી ઠણી બેઠી છે. કોઈ ગ્રાહક ની વાટ જોવે છે, એની આજીવકા એવા જો નખરા કરે તો જ હાલે. એના દેહ ને એને ઘડીક વેચવો પડે. વેશ્યાજે છે ને પોતાની વય નાની છે એવો દેખાવ કરે તો જ એને આંગણે ઘરાક ચડે. કોઈ બુઢ્ઢો નો બાવાજી હોય એ પોતાના વર્ષ વધુ થયા છે એવી જ વાતો કરે. બાવાજીને કોઈ પૂછે કે મહાત્મા આપણે કેટલા વર્ષ થયા, કે દેખો ગુરુ મહારાજ ની કૃપા સે 188 વર્ષ હુઆ હૈ. હવે આ ગુનકાએ તો અનોખી જાતનો માનુષ સમુદાય જોયો હો. ઓહો, આ બધા પ્રેમ ઘલા બની અને ક્યાં જતા હશે? એમાં એક વૃદ્ધ પુરુષ નીકળ્યો ગુનકા પાસે થયો. એને આ ગુનકા પૂછે છે કે બાપજી, આ બધા માણસો ક્યાં જાય છે? એ ભાઈ, આ તો યાત્રાનો સંગ છે, દ્વારકા જાય છે. એમ તે બાપજી, દ્વારકામાં એવું બધું શું છે આ બધા રગેલા થઈને હાલી નીકળ્યા છે? પેલો બુઢો કે ભાઈ, દ્વારકામાં રણછોડરાય છે, એના દર્શને બધા આ જાય છે. હે બાપા, રણછોડરાય કોણ છે? અહીં પેલો વૃદ્ધ પુરુષ પૂછે છે, ભાઈ તું જાતની કોણ છો? બાપજી, મને ખબર નથી કે હું હિન્દુ છું કે મુસલમાન, મને તો હું સમજણી થઈ ત્યાંથી એટલી યાદી છે કે હું વેશ્યાગીરી કરું છું. ઠીક ભાઈ, તને એટલી તો ખબર છે ને કે હિન્દુમાં રામ કૃષ્ણ ભગવાન, મુસલમાનમાં અલ્લાહ ખુદા. હા બાપજી, એ તો મને ખબર છે. તઈ ભાઈ, અલ્લાહ કે ઈશ્વર ઈ રણછોડરાય ના સ્વરૂપે દ્વારકામાં ખુદ બિરાજે છે અને એને દર્શન કાજે આ બધા ઉપડી નીકળ્યા છે.
એટલું કહી પેલા બુઢાજી ને ઉતાવળ હતી એટલે ચાલ્યો ગયો. પણ આ ગનકાને તો ગોવિંદભાઈ એવો વિશ્વાસ બંધાણો કે દ્વારકામાં હાજરા હાજુર પ્રભુ રહે છે. બોલે, ચાલે, ખાય, પીવે, એવા રણછોડરાય ભગવાન છે. પછી પેલી ગુનકા વિચારે છે, અરે રે, મારી જિંદગી પાપમય ગણાયો, પુણ્ય રસ્તે પ્રભુના દર્શન ને માટે હજી સુધી મેં ડગલું દીધું નથી. ગુનકાને પોતાના જીવનનો પસ્તાવો ઉપડી ગયો. કવિ કલાપી લખી ગયા છે ને કે આ પસ્તાવો વિપલજરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં ડૂબકી દઈને ઓ પુણ્યશાળી બને છે. પણ બાપા, પસ્તાવો છેવટનો હોવો છે. કેટલાક પાપ કરી અને પાછા પસ્તાવા કરે અને કોડા પાછા એવા ને એવા. ગદભાથે ગુજારીને પછી કાશી ગયો તો છું, મળી દુનિયામાં બદનામી, પછી નાશી ગયો તો છું. બાપલા આબાઈ હતી તો વેશ્યા, પણ કોઈ ખાતાનો જીવ હશે હો. પોતે દુકાનથી ફટ નીચે ઉતરી દોડી, સંગપતિ શેઠના હાથી આડી ફરી, તો 35,000 નો સંગ ત્યાં થંભી ગયો, જામ થઈ ગયો. અને માણસો અનેક શંકા કુશંકા કરવા લાગ્યા, અરે આ શેઠ સામે આવનાર ગુનકાને શેઠ નું શું કામ છે, કઈ ભોપાળું તો નહીં હોય ને. પણ સાગર પેટા શેઠે ગુનકાને કહેવરાયું કે બેન, શું કામ છે તારે, તારે શું જોઈએ છીએ. ગુનકા બોલે છે, મારે આપના સંગની સાથે રણછોડરાય ભગવાનના દીદાર માટે દ્વારકા આવવું છે, માટે મને લેતા જાઓ, લેતા જાઓ. શેઠે કહે છે કે ભાઈ, આ 35,000 માણસો નું ખર્ચ મને ભારે પડતું નથી, ત્યારે તારું એકનું ખર્ચ ભારે પડશે. ગુનકા કે, ના શેઠ, મારે આપને ખર્ચે નથી આવવું, મારે તો મારો ખર્ચ કરીને આવવું છે, મારે સારો સથવારો જ જોઈએ છે. જો બાપજી, દ્વારકાના કેડાથી હું હાવ અજાણી છું, માટે કૃપા કરી ઘડીક બધાય તમે ઉભા રહો તો હું તૈયાર થઈને અબ ઘડી આવું છું. પ્રેમ હરિ કો રૂપ હૈ, ત્યું હમી હરિ પ્રેમ સ્વરૂપ, એક હોય દ્વૈયો લસે જો સૂરજ અરુ ધો. 35,000 માણસો નો સંગ જે છે સ્થગિત થઈ ગયો. ગુનકા તો પોતાને ઘેરે ગઈ, લુગડા લતા ભાતું ખરશી પાણી વગેરે લઈ પોતાની વેલ ને દેવળના ઈંડા જેવા સફેદ બળદ જોડી ગુનકા સંગ ની સાથે દ્વારકા તરફ ચાલી નીકળી. સંઘના માણસો ને ખબર પડી ગઈ કે આપણી સાથે વેશ્યા પણ છે, એટલે કોઈ કોઈ તો બેચારીને પોતાની પાસે ઉતરવા પણ નથી અને કહેતા, હે ભાઈ, દૂર રહે અમારાથી, સવારના પોરમાં વખતે તારું મોડું જોવાઈ ગયું હશે તો અમારે ઉપવાસ કરવા પડશે, તું અધમ છો, નીચ છો, દુરાચારણી છો. બાપા, વાત તમારી સાચી છે, હું મહાપાપીની ગણાવ. એમ કહી ગુનકા સંગના પડાવથી દૂર દૂર ઉતરતી. અને ભાઈ, સંગ જ્યાં પડાવ કરે ને કથાકારો પંડિતો હરિકથાઓ કરતા, ત્યારે છેઠે બેસી પેલી ગુનકા શ્રવણ કરતી અને શ્રોતાઓ કથા સાંભળતા. પણ કોક કોક એવા હતા કે મરવાનું બધા મનથી વિસર્યા, એને ઉરી હતી અહંકાર ભર્યા, મારા ખોફથી લેશ દિલે ને ડર્યા. સહુ રંકજનો ના રુધિર પિતા, શ્રીમંતો ને કોઈ નો ત્રાસ નથી. એવા રાવણ રાજાના મહેલ વિશે મારો દીન દયાળુ નો વાસ નથી. કોઈ ઠેકાણે તો મૃગશાલ નહીં, એને ગાદી ગમે, એના હૈયામાં વાસ કર્યો હુકમે, એને રોમે રોમે સ્વાર્થ રમે. બોળા મેલુડા માનવી ને જરી, એના સ્થાનક માં અવકાશ નથી. એવા પાપી વિલાસી ના મંદિરો માં મારો દીન દયાળુ નો વાસ નથી. ત્યારે તીર્થ સ્થાનો માં કે ત્યાં તો ક્યાંક તો એવું થઈ રહ્યું હોય છે, ત્યાં તો રાંધેલ ધાન વેચાઈ રહ્યા.
ત્યાં તો શાસ્ત્ર પુરાણો ના હાટો થયા. મારા નામ થી ઢોંગ પૂજાઈ રહ્યા, ભગવાન કહે છે. પણ પરપીડ સુડી, પરપીડ સુણી જેના દિલ રડ્યા, એવો કોઈ જીયા મારો દાસ નથી. એવા ફોગટ તીરથ ના જળ માં મારો દીન દયાળુ નો વાસ નથી. એવું તીર્થ હોય તો કવિ કહે છે ત્યાં આંટો ખાતા નહીં હો. ત્યારે કથાકારોના આખ્યાનમાં ભગવાન નો વાસ ખરો બાપલા, ન્યા તો એવું હોય ક્યાંક ક્યાંક. એને ભાષા જ્ઞાન તણાંગ અભિમાન ભર્યા, એને મેલા માનવી ના અપમાન કર્યા. એ મીઠા મીઠા મોદક થી નીચ પેટ ભર્યા લાડુ છે તે. ભૂખ્યા કોણ હશે આજ ભારત માં, એના હૈયા ની આઈ કદી ન કથી. એ પુરાણી ના શબ્દો ની જાળ મહી, મારા દીન દયાળુ નો વાસ. એક એ વખત ને માથે નાની એવી એ વખત માથે વાત છે, ગમત ની છે, કે કથાકાર ને એવું અભિમાન આવી ગયું કે કથામાં હું તો શ્રોતાઓને રડાવી દઉં છું છે તે. એમાં ભટ્ટજી કથા કરે અને એક ડુસીમાની આંખમાં આહું આવ્યા. કથાકાર ઉમંગમાં આવી ગયા, એને કહ્યું માજી તમે છે તે કથાનું રહસ્ય બરોબર સમજો છો. ડોહી કે નારે ભટ્ટજી કથા તો બહુ સમજતી નથી, પણ મારા છોકરાની વહુ ને છે ને એ બહુ ભૂંડી મળી છે, ઘરે મને કનડે છે, એટલે તમારી કથામાં આવું છું. એટલી ઘડી મને નિરાત રહે છે. અને ભટ્ટજી તમે મને કહો છો ને કે રડો છો કથામાં, મને રડવું તો એનું આવે છે કે અમારી બહેનો એક પાડો હતો, એ તમારી જેમ ગાંગરી ગાંગરી મારા જ ગુજરી ગયો, તો તમને જો ગાંગરવાનો રોગ થયો હશે તો અમારા ગોળાની અને છોકરા વખતે રજળી પડશે, એનું મને રોવાઈ જાય છે. પણ પછી તો આ ભટ્ટજી બોલે હું ચૂપ થઈ ગયા. તત્વજ્ઞાનીઓના જ્ઞાનમાં છે પ્રભુનો વાસ. કવિ કહે છે એને નથી જીવને પુણ્ય કે પાપ જરાય, જાણે મને દીઠો હોય નજરો નજરે. એવી બાયો ચડાવીને વાતો કરે, કવિ કહે છે ભરમાશો નહીં ભોળા માનવીઓ, એની લુખી દલીલોમાં સાચ નથી. કાળા પથ્થર હશા એના કાળજ માં મારો દીન દયાળુ નો વાસ નથી. અરે બાપલા, કોઈ કોઈ તો એવી દલીલો કરે છે કે પાપ અને પુણ્ય એ તો ઉપજાવી કાઢેલ વિચારો છે, ધર્મ ને નામે થતિંગ હોય છે. તો વળી કોઈ કે છે જીવાત્મા તો પાપ અને પુણ્ય થી ન્યારો છે. એ ભાઈ વાત કરી છે, પણ જેને ન્યારો કર્યો હોય એને માટે તું તો જેનું તેનું ટસકાવી લેતો હો, એને માટે ઈ ન્યારો નથી. એક ગરીબ માણસ નો ઘોડો ખોવાનો, એ શોધવા માટે ચાલ્યો. એની ઘરવાળી બહુ હોશિયાર હતી, એને કહ્યું સ્વામી આપણો ઘોડો જો ઓલા વેદાંતિઓ એટલે બ્રહ્મજ્ઞાનીઓ લઈ ગયા હોય, કહેવાતા બ્રહ્મજ્ઞાનીઓ, તો જવા દે, અને બીજા પાંચ હોય તો આજીજી કરી અને તમે વિનંતી કરશો એટલે આપી દે. પણ ગોવિંદભાઈ એવું બન્યું ખરેખર આ માણસ નો ઘોડો એક વેદાંતિ પોતાને આંગણે લઈ અને બાંધી દીધો. ઓલો ગયો ત્યાં ઘોડાને ઓળખી ગયો, બાપા આ ઘોડો મારો છે મને આપી દો. ત્યાં તો પેલો શુષ્ક વેદાંતિ બોલ્યો ક્યાં છે તારો ઘોડો? એટલે માણસે તો ઘોડાની ડોક બતાવી, આ ઘોડો આ મારો ઘોડો, એ તો એની ડોક છે. ઘોડાના જે જે અંગે આવડો આ માણસ અડ્યો ઘોડાની સાબિતી કરવા, ત્યારે પેલો વેદાંતિ કે એ તો કાન છે, આંખ છે, મોઢું છે, પગ છે, પીઠ છે, એની કેસવાળી છે, એમાં ઘોડો એવું કશું સાબિત થતું જ નથી. એમ કહી વેદાંતિ કહે છે તું કોણ છો? કે બાપા હું તો ફલાણો માણસ છું. ખરું વિચાર, તું એમાં નથી, ખોટો વળગી રહ્યો છો. એમ કહીને પંચીકરણ સમજાવ્યું. આ બધું એ ભાઈ પંચ તત્વનું છે, બીજું કઈ છે જ નહીં.
પેલા માણસ ને તો ભ્રમ ના થઈ ગઈ કે હું કોણ છું એની મને ખબર જ નથી. ટોળાની વાત મેલી દીધી. આવ્યો ગીરે, એની ઘરવાળી એ પૂછ્યું, કાંપતિ દેવ આપણા ઘોડાનો પતો મળ્યો? અરે અરે ઘોડાની વાત જવા દે, હું કોણ એનો વિચાર કરવા દે મને. બાઈ સમજી ગઈ કે આને કોઈક પાકો વેદાંતિ ભટકાઈ ગયો અને ઘોડો ઠબકારી લીધો છે. તો બાપા, કોઈ કોઈના તત્વજ્ઞાન આવા પણ હોય છે. કોઈક સાંભળનારે પૂછ્યું, કવિરાજ આપ નાસ્તિક છો? નારે ભાઈ, હું નાનપણમાં કવિ સ્વર દલપતરામ ની કવિતા શીખ્યો છું. કે આસપાસ આકાશમાં અંતરમાં આભાસ, ઘાસ ચાસની પાશ્વ પણ વિશ્વપતિ નો વાસ, ખાલી જગ્યા ખોલીએ કણી મૂકવા કામ, પણ ક્યાંય જગ કરતા વિના ઠાલુ નમળે ઠામ. આમ પરમેશ્વર સર્વવ્યાપી છે, પણ કોઈ કોઈ સ્થળે એનો વિશેષ કરીને વાસ હોય છે. ક્યાં? એને શ્રીમંત ના અભિમાન નથી, એને કોઈ હરામ માં ધ્યાન નથી, એને માન અને અપમાન નથી, એને કોઈ અનિયાસ નહી, ઉરમાન મન મોજ નથી કરવી ઘડી જાય. એ મને ગોતણ હારા ત્યાં મળજો, એવા રંક જનો ની અંજું પડી જાય, એવા દાસ સુદા માની પડી જાય. હવે મૂળ વાતે આવી. આ સંગપતિ શેઠ એમનો સંગ જ્યાં જ્યાં મુકામ કરતો ત્યાં વાયુ કુવા ધર્મશાળા અને સદાવ્રતો શેઠ બંધાવતા હોય, પોતાની નિશાની રાખતા જાય છે. અને પરમાર્થી પુરુષો જ્યાં જ્યાં વિચરે છે ત્યાં જ્યાં જ્યાં એના પુનિત પગલાઓ પડે છે ત્યાં ઉત્તમ કામ કરતા જાય છે. અને કોક કોક જ્યાં જાય ત્યાં પાપના ભારા બાંધતા જાય, ખેદાન મેદાન કરી નાખે. હવે જે આ ગુનિકા છે ને, એ તો બિચારી પોતાને પોતાનો નવો અવતાર માને છે, કારણ આ દુનિયા એને મન જુદી જ લાગતી હતી. સાધુ સંતોના ઉપદેશો એ સાંભળી પોતે જ્ઞાન છે એ ગ્રહણ કરી રહી છે. આ હિસાબે એનું હૃદય કોરો કાગળ હતું, એમાં અક્ષર લખાતા જાય છે. અને પોતે આ બાઈ જે યાત્રાના નિયમ છે ને એ બરોબર પાળતી આવે છે. સંગ દ્વારિકા પહોંચો, એક મોટું મેદાન છે, એમાં એનો પડાવ પડી ગયો, પણ ગુનકાને કોઈ નજીક ઉતરવા દે નહીં. એટલે એ બિચારીએ ગામમાં એક ઓરડી ભાડે લઈ અને એમાં ઉતરી અને સંઘના માણસોને કહ્યું કે બાપા, તમે જ્યારે દ્વારકાધીશના દર્શન કરવાને માટે જાઓ મને કહેજો, હું અજાણી છું. સંઘવાળા કે ભલે ભાઈ, એમ કહી એ તો બધા રસોઈ પાણી વગેરે એમાં પડ્યા. ગુનકાએ તો થોડું ટીમણ કર્યું અને પછી ભગવાનના દર્શન માટેની મંડી તૈયારી કરવા. હજી રોંઠો જ દિવસ હતો, પણ ત્યાં તો મોથ વાણી હેલતી વાણી ખળખળતે પાણીએ નાય ઘટ આમો હારી હો માંડી પોતાના અંગે અંગને જે દીપાવાને માટે શણગાર માંડી સજવા હો. મનમાં વિચાર કરે છે, ઓ જીતવા કોઈ શ્રીમંત કે રાજાને રીઝવવું હોય તો કેમ તૈયારી એ કરવી પડે છે. અને આ તો રાજાન પત રાજા 14 બ્રહ્માંડ નો સ્વામી હો. ઓહો, મારે એની હજુરમાં જવાનું થયું, મારો જન્મ સાર્થક થઈ ગયો. આ સાડી ઓઢું, આ કંચુકી પહેરું, આ લેંગો ધારું, આ હાર કંઠે આરોપું, આ ઝાંઝરની જોડ પગમાં પહેરું તો હું પ્રભુ પાસે વોપીશ, હું એને હરીને ગમી જાય. હું છું તો અધમ નીચ, મારું મોઢું કોઈ જોવે તો એને અપવાસ પડે. શું પ્રભુને અપવાસ તો નહીં પડે ને? હું અવગુણની ભરેલી છું અને સાંભળતી આવી છું કે પ્રભુ તો ગુણગ્રાહક છે, મારામાં એક જ ગુણ છે, હું નાચ ગાન સુંદર કરી શકું છું. ઓ પ્રભુ અંતરજામી છે, મને ઓળખી જાય. ઓ અને કહેશે, ગુનકા આવ આવ
મારી પાસે નૃત્ય કર, ગાયન કર, હું હજુરમાં હરિની નાચીશ ગાઈશ, અને મેં મારી કળાથી પથ્થર જેવા પુરુષોને પણ પીગળાવ્યા છે, તો જરૂર આજ હું પ્રભુને પ્રસન્ન કરીશ. આવા આવા મનોરથ જે છે એ ગુનિકા કરે છે. અને ગુનિકા પછી પોતાના દર્પણમાં પોતાનું મુખ જોઈ પોતે પોતાની ઉપર મોહી પડ્યો. ગુનિકા વિચારે છે, આટલી બધી હું સુંદર છું, મને મારા સ્વરૂપની આજ ઓળખાણ થઈ, મને મારા સ્વરૂપની આજ ઓળખાણ થઈ. ગુનિકાના દેહમાં પ્રેમે પ્રવેશ કર્યો તો પ્રેમ હરિ કા રૂપ હૈ. ઓ ત્યો હરિ પ્રેમ સ્વરૂપ, એક હોય દ્વયો લસે જો સૂરજ ઓર થૂપ. પણ તા તો સાંજ પડી દિન આથમો, ઓ ચકવી બેઠી રોઈ, ચલો ચકવામાં જાઈ. ઓ સાંજ પડંતી ન હોય, હો થતા 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 સાંજ પડી. દેવામાં જોત્યું પ્રગટાવણ્યું, દ્વારકાધીશના દેવળમાં મસાલો વાળા ગજરબો છૂટ્યા. દ્વારકા નગરીના દેવ મંદિરો છે એમાં આરતીની જેમ શરૂઆત થઈ. નગારાને માથે દાંડિયું પડ્યું, ઝાલરને માથે ડંકા દેવાણા, ગગનભેદી શંખનાદ થયા, અને એની હારે ઘંટારવ રણાણ ઘણાણ ઘણાણ ખે 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 બજાય ઘંટ, શંખનાદ સારા સબ ઘેરા ઘેરા બજતા હૈ. આમ જગત મંદિર માં રણછોડ રાય ની આરતી ટાણે ગામના માણસો જેને જેને દર્શન ના નિયમ હતા, અને બીજા યાત્રાળુઓ અને સંઘના માણસો ભગવાનને દર્શને ઉપડ્યા, આડાડાડાડાડાડ કરતા હો. અને હળહડતો જે ભગત હોય ને ભગવાનને દર્શને ઉપડે ત્યારે હગા ભાઈને પણ ભૂલી જાય, અને જો ઉતાવળ ન કરે તો મંદિરમાં વળી ટેરો દેવાઈ જાય. એટલે ભાગે આપને કહેવાનું એ કે આ ટાણે આ ગુનિકા કોઈને યાદ આવી નહીં સંઘવાળાને. સંઘવાળા તો દ્વારકાધીશના દર્શન કરી સૌ સૌને થાને મકાને થઈ ગયા. ત્યારે આ બાઈ ફક્ત શણગાર સજી અને હરિ દર્શન માટે તૈયાર હોઈ. રાતનો બીજો પોર થઈ ગયો, ઘડીએ ઘડિયાળા, તો છત્રપો ચેત્યા નહીં. પણ અહીં તો આજે બાઈ છે ને ગુનિકા, આબે હોબ કાના વિજોગણ ગોપી બની હો. ખેંચિયા ઇન્દર ધન ખોલા સપ્તરંગી શોભિયા, કાના વિદોગી રાજકાના હરણજી ફડકા હયા. પચરંગ પાને કાગ પેખી ફૂલડે ગરવળ ફરી, અષાઢ ગમ ગમ ધરા ધમ ધમ વરલ છમ છમ, વીજળી જું વરલ છમ છમ. મેં રહું ગોકુલ ગામ મેં કાગળ ના યોકો, અબ જંખના એસી કરું શ્યામ નો સંદેશો સોય. વનિતા તમને વીનવે નહી નેડો કેજો ને નેઠ, એક વાર કાના આવીજો જબ માયો શેઠ. તો જબ જેઠ આયો લહેર લાયો સંત સાયો, સામને જાદવ જાયો નાથ નાયો કેણ કાયો કામને. વનવેણ વાતા રંગ રાતા ગોપી ગાતા ગાન નહીં, વનવેણ વાતા રંગ રાતા ગોપી ગાતા ગાન નહીં, ભરપૂર જોબન માઈ ભામની કહે રાધા કાન ને, જું કહે રાધા કાન ને. આમ ગુનકા બની ઠની તૈયાર થઈ, અને પોતાના ઉતાના ઉતારો જે હતો એના જેમ ઓરડીના દ્વાર ઉઘાડે, તા તો હે હું તો હહાર હબજ અંજેરા કરી. એ વેટાણે નિરખવા નંદકુમાર, અરે બાઈ હાલી બજાર મેં. તમામ સંઘ દ્વારકા નગરી નિદ્રાધીન બન્યા છે, રાત્રિના દસેક વાગ્યા હશે. ગુનિકા મનમાં વિચારે છે,
અરે મને ભગવાન ના દર્શન માટે કેમ કોઈ બોલાવી નહીં? પ્રભુના દર્શન નો સમય ક્યારે છે? સવારે, બપોરે, રાત્રે? એમ પણ હોય, મને અધમ ને કોણ બોલાવે? અરે રે, તાવ ને કોણ હાય કે? ભૂલી ગયા હશે હો. ઠીક જીતવા, આ રસ્તો પ્રભુ ના મંદિર નો દરબાર નો લાગે છે, એમ વિચારી ઉભી બજારે મંદિર તરફ હાલી નીકળ્યો. ગુનિકા, દ્વારિકા ની સાંકરી શેરીઓ વળોટતી જાય છે, પણ અંધારી રાત માં કોઈ અભિસારિકા પોતાના પ્રીતમ ને મળવા જાતી હોય એમ હાલી હો. થતા 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 પહોંચી મંદિર માં. મુખ્ય દરવાજો છે ત્યાં, અને જેમ પગથીએ પગ દીધો, ફેરી ઘેરે રોકી દીધી. અરે ભાઈ, ઠેર જા, કોણ હો? આપણા મંદિર માં વળી ચોખી પહેરા રાખવા પડે, નહીતર ભગવાન ના શણગાર પણ ઉતરી જાય. ભગવાન ને કરી દે કોરા ધાકો. એમ માળું મસ્જિદ માં નિરાય તો ન્યા કોઈ ગગો ફાવે નહી, પણ ન્યાય હવે ઘડિયાળો ઉપડી જાય છે. ચોકીદારે ગુનકા ને પૂછ્યું કે કોણ હે? ગુનકા કહે છે, બાપા, અમદાવાદ ની ગુનકા છું. યાત્રાળો થી જૂઠું બોલાય નહીં એમ પોતે સાંભળ્યું તું એટલે ચોખ્ખું કહ્યું. અટાણે કોક કોક યાત્રામાં જાય ને તો અડધો મણ હાંજ પડે ખોટું બોલે. પ્રથમ તો તીર્થ ના ગોર ને છેતરે હું જાત્રાએ નથી આવ્યો, હું તો ફરવા આવ્યો છું. પણ ગોર બાપા કોક કોક એવા હોજા જે ગરીબ જાત્રાળુ હોય ને એના જબા હોત ફાડી નાખે. ચોકીદારે ગુનકા ને કહ્યું, ક્યાં કામ હે તુમારે? મારે ભગવાન ના દર્શન કરવા છે. નહીં હોગા, હટ, તુમ દર્શન કે લિયે લાયક નહીં હો, અધમ હો, નીચ હો. તુમારા મુખ દેખ કે ભગવાન કો ઉપવાસ પડેગા. વિચારે છે ગુનકા, સાચી વાત, મને જોઈને પ્રભુ ને ઉપવાસ પડે, પણ આ પેરે ગીર ને શું ખબર કે હરિ ના દર્શન આ બાઈ ને નહીં થાય તો એનો દેહ નહીં રહે. પાણી કે જંતુ કહા પહેચાનત, ગ્રીષ્મ કે તપ કી ગરદી કી. કેસર કી કરી હૈ કહા કીમત, હૈ ન પરીખ જોહા હરદી કી. કાયર કોન કછુ પરી સૈકલ, સુરન કૌ સુધી હૈ મરદી કી. એ બેદર દિન પ્રબીન લહે, કછુ જાન તો હૈ દર્દી દર્દી કી. ભાઈ, જેને દર્દ ન થયું હોય એને હું ખબર કે પડે કે ફલાણા દર્દ ની પીડા કેવી હોય? જાન તો હૈ દર્દી દર્દી કી. ફેરે ગીર તો ગુનકા ઉપર મીંડો રોંપ છાંટવા. હવે હટ જા. ત્યારે ગુનકા ને એક વિચાર આવ્યો કે કોઈ વખત રાજા મહારાજ કે શ્રીમંત ની મુલાકાત લેવી હોય તો એના માણસો ને લાંચ આપવી પડે છે. એવો રિવાજ ભગવાન ના દરબાર માં પણ પેસી ગયો હોય તો કોને ખબર? તો જવાય ન દે, કઈ વાંધો નહીં. આ દરવાણી નું મોઢું દ્રવી થી હું ભરી દઉં હમણાં, એમ વિચારી પોતાને ઉતારે આવી અને 500-500 રૂપિયાની ચાર થેલીઓ ઉપાડી અને પાછી મંદિર ને મુખ દરવાજે આવી ગઈ. તા શું બન્યું બાપલા? મંદિર નો જે પુજારી ભગવાન નો ભેટ્યો, એ ભગવાન ને ભોગ ધરી, એમની શયન આરતી કરી અને રણછોડરાય ની મૂર્તિ ને પલંગે પઢાળી, નિજ મંદિર ના દ્વાર દઈ અને ખંભાતી અધમણીયું તાળું મંદિર ને લટકાવી, ઉનાળાનો સમો એટલે બફારો થવાથી દરવાજા બહાર ભેટીઓ ફરવા નીકળ્યો. અર્ધો રેશમી મુકટો પહેર્યો છે, અર્ધો ખંભે નાખ્યો છે અને ઝાલર વગાડવાના ડંકા જેવી ચોટલી ઝૂલી રહી છે. ચોટલી ના પ્રકાર, કોઈને ઝાલર વગાડવાના ડંકા જેવી, હે, કોઈને ઢોલિયાના પાયા માં ફૂદડું એવી, કોઈને મકાઈના દોડાની મૂસ જેવી. હવે મૂળ વાતે આવી. બેટીઓ, એ બેટિયાને જોઈ અને ગુનકા પૂછે છે, આપ કોણ છો? એ ભાઈ, આખું જગત મને ઓળખાય, તું કેમ નથી ઓળખતી? ના બાપજી, દ્વારકામાં હું પ્રથમ જ આવી છું, આપને મેં હમણાં જ જોયા. હું બેટીઓ છું. હા બાપા, તમે બેટીઓ એટલે?
પેટ્યો એટલે ભગવાન નો પુજારી, જેમ રાજા પાસે એનો હજુરી હોય એમ રણછોડ રાય નો હું હજુરી છી, સેવા કરું છું. સાંભળતા ગણકા મનોમન કે છે, ભારી કામ થઈ ગયું. તેરે ગીર તો બિચારા દૂર રહેવા વાળા હોય છે, પણ આ તો હરિની હજુર નો માણસ મને મળી ગયો. એ બેટિયાજી ભગવાન શું કરે છે, વળી ગયા છે. ત્યારે જાગશે વેલા મંગળા આરતી વખતે, તો બેટિયાજી મારે પ્રભુના દર્શન કરવા છે. સમય વિના આવેલી આ ભાઈ ને પૂજારીએ પૂછ્યું, ભાઈ તું કોણ છો? તો કે છું તો ગુનિકા. હાટ નહીં બને, તારું મોઢું જોવાથી ભગવાન ને અપવાસ પડશે, નાલાયક નીચ અધમ પાપીણી. ત્યારે ગુનિકા કહે છે, બેટિયાજી સાચી વાત, પણ પ્રભુ જાગે ત્યારે એને મારો એક સંદેશો કોને, તો હું તમને રૂપિયા 500 આલું. એમ કહીને રૂપિયાની એક થેલી ચીંધી. આ તો જે બેટીઓ ગુનકાના ઓછાયાથી અભડાતો તો ઈ ગુનકાની પાસે હાવ પડખામાં આવી ગયો. અરે છેતે બહુન, બોલો બોલો, શો સંદેશો છે ઠાકોરજીને આપવાનો હોય કહી દો, તમે તો પ્રભુ પ્રેમી લાગો છો. બેટિયાજી ભગવાન એને ભણજો. ઓલી અમદાવાદ વાલી ગુનકા કે વરાવે છે કે અધમ ઉદારણ નામ તુહી, પાપી નો ઉદ્ધાર કરવા વાળું તારું નામ છે, તો મારા નાથ મને દૂરથી પણ દર્શન નહીં. ભેટ્યો તો રૂપિયાની થેલી ઉપાડી, પ્રસન્ન પ્રસન્ન થતો થતો આવ્યો પોતાને ઘીરે. એ વેટાણે ઓરડો ઉગાડ્યો અને પટારામાં 500 રૂપિયા થીબ્યા. હું તો પથારીમાં, પણ ભાઈ પેલા 500 રૂપિયા એ ભેટિયાને ઊંઘ આવવા દીધી ને. અને બાપા માયા એવી છે, અજંપોજ કરાવે, જાય તઈ અજંપો કરાવે, આવે તોય અજંપો કરાવે. એટલે માયા વડી મોહની, એના વજરના ગાળા ખાંગો કે હલવાણા, એમાં કઈક ચડ્યા ને કઈક પાળા. ભેટીએ મનોમન વિચાર્યું કે છે તે વહેલી સવારે પૂજાની ઉપાધિમાં પેલી ગુનકાનો સંદેશો ચૂકીશ તો મગરમત સરજી માટે ચાલે, ત્યારે કઈ આવું? પૂછો બેટીઓ, એકદમ આવ્યો મંદિરે, તાળું ખોલ્યું, દ્વાર ઉઘાડ્યા, અંદર દાખલ થયો, રણછોડરાયજીની મૂર્તિ જે પલંગે પડાલેલી હતી એનો ખેસ અળગો કરીને કહે છે, હે નાથ, પહેલી અમદાવાદની ગુનકા એ કહેવરાયું છે કે અધમ ઉદાહરણ નામ તુહી, તમારું નામ તો પાપી ને તારનાર છે, એમ કેતો મંદિરના દ્વાર દેતો તાળું દઈ નીકળ્યો પાછો દરવાજા એની બહાર. કોણ ભેટ્યો? ભાઈ ગુનક્યા તો ન્યા જ હતી, હવે એને બીજે જવાનું ઠેકાણું હતું નહીં. એને ભોંભી દી ભાળેલ નહીં. કો જાઉં કિસે તે મેલા દિસે, ન્યા બેઠા છે બાનરા. પોપટો હોય તો પાળી ઓલા હુડા ને નો હાન, મદ દરી જય મેલી કર્યા બાનરા, અમને કેના બાન હું તું ઈહાર વિયા, હવે નવો નથે ને આ તો ભવના ભવસે બાનરા. બ્રાહ્મણ રાંડીઓ ગણતા ધન જેઠી ગયો અને કાળી ઘટા ઘનકાટ, એની વાર કાના આવીએ આયો માસાડ. તમસા ડંગા તા મેઘ માતા વાયુ વાતા વાદળા, જર નીર દારાંગે અમારા સ્વામી મારા શામળા. એમ વાજ ઇંત્ર વાગે ગીરી ગાજે મેઘ માજે માન ને, ભરપૂર જો બનમાય ભામની કહે રાધા કાન ને જું, કહે રાધા કાન ને જું, કહે રાધા કાન ને. ભેટિયાને પાછો આવેલો જોઈ ગુનકાએ તો અટકળ કરી કે ભગવાન હજી જાગતા હશે, ઉધરસ બુધરસ ખાધી હશે, અને ભેટિયાએ મારો સંદેશો પ્રભુને પહોંચાડ્યો હશે એનો જવાબ લઈ અને ભેટિયો આવ્યો લાગે છે.
ગુનિકા આવી ભેટિયા પાસે મને કહે છે, ભેટિયાજી બોલો પ્રભુ શું બોલ્યા? અરે ભાઈ બિલકુલ બોલ્યા નથી, તું અધમ પતિ. ઠીક રે ભેટિયાજી, હવે બીજો સંદેશો પ્રભુને પહોંચાડો ને તું આપને બીજા 500 રૂપિયા આપું છું. લ્યો લઈ લ્યો. પૂજારીએ બીજા પણ 500 રૂપિયા લીધા અને વિચાર કરે છે કે આ બાઈ કોઈ ચક્રમ લાગે છે. આવી રીતે યાત્રાળુ તો ઘણા આવે છે પણ આટલું બધું એકદમ કોઈ આપતું નથી. ગુનકા કહે છે, ભેટિયાજી પ્રભુને કહેજો અધમ ઉદાહરણ નામ તુહી કઈ તારાય દુરાય. એ નાથ, આપે અનેકને તાર્યા છે તો મને દૂર થી પણ દર્શન નહીં આપો. આપો ભેટીઓ તો પહોંચો પોતાને ઘેર, બીજા 500 રૂપિયા લઈ અને પટારામાં મેલ્યા. ખોલી આવ્યો મંદિર પાસે, ચાવી થી મંદિર નું તાળું ખોલ્યું અને ભેટીઓ જેમ અંદર અંદર મંદિર માલિકો આવે તા પલંગે પડાવેલી જે ભગવાન ની મૂર્તિ હતી એ સિંહાસન ને માથે બિરાજમાન થઈ ગઈ છે. તેજવાળા પ્રતિબંબ ઝળાળાળાળા છૂટી રહ્યા છે. ભેટીઓ વિચારે છે કે હું એક વખત પહેલી ગુનકાનો સંદેશો સંભળાવી જાઉં છું ત્યારે તો આ મૂર્તિ પલંગે પોડાડેલી હતી અને સિંહાસને ક્યાંથી આવી ગઈ? ભેટિયાને રૂપિયા મળતા હતા એટલે એની ડગલી ઠેકાણે નહોતી. એને માન્યું આજ મૂર્તિને છે તે પોઢારતા જ ભૂલી ગયો, કઈ વાંધો નહીં. પથ્થરના પૂતળાને એક દિવસ પોઢાડ્યું તો શું, ન પોઢાડ્યું તો શું. કાયમ પૂજનાર ભેટીઓ મૂર્તિને પથ્થર માને છે. હે, અને અધમ એવી ગુનકા પ્રથમ દર્શનને માટે આવી છે ઈ ભગવાનને ચેતન પ્રગટ પ્રભુ માને છે. ભેટીઓ તો ભગવાન સામે લાંબા હાથ કરીને કહે છે કે અધમ ઉદાહરણ નામ તુહી કઈ તારા યદુરાય. એટલું બોલી કમાળ અને તાળું દઈ અને પાંચો પાછો પહોંચી ગયો દરવાજા બાર ગુનિકા પાહે. ત્યાં તો ત્રીજો બેઠો તબ હી તક એણે પૂરો મન આશ અબલા મેલી એકલી ગણીને શ્રાવણ માસ. તો શ્રાવણ સારા જરાય જારા કઈ કતારા કામની પહેરે પટોળા રંગ ચોળા ભમે ટોળા ભામની. એમ શણગાર સજીએ રૂપ રજીએ ભૂલી લજીએ ભાન ને ભરપૂર જોબન માય ભામની કહે રાધા કાન ને. પૂજારીને જોઈ પ્રેમ ગયેલી ગુનકા કહે છે, કા ભેટિયાજી આ વખતે કઈ બોલ્યા પ્રભુ? ના રે બેન, નથી બોલતા. ઓ ત્યારે ગુનકા કહે છે, ભેટિયાજી લ્યો આ ત્રીજા 500 રૂપિયા, આ વખતે ભગવાનને ભણજો. અધમ ઉદાહરણ નામ તુઈ અને કઈ તારાય દુરાય. રૂઠે રૂઠે રહેતો હે હરી, મારાથી રૂઠા રૂઠા કેમ રહો છો? ભેટીઓ ત્રીજા 500 રૂપિયા પટારા મૂકે છે એનો અવાજ સાંભળી ભેટિયાણીથી જાગી જાય છે અને બોલે છે, છેતે શું ઘરમાં આવો છો ને જાઓ છો? ભેટીઓ કહેતી, હું અત્યારે બિલકુલ બોલતી નહીં, એક ચાંખડી પેલું ટાળું ડાચું ફેરવી નાખીશ, દહીં કાઢી નાખીશ. અમારા પુરુષોના કામમાં તમારે બૈરો અને ચોવટ કરવાની શી જરૂર હોય? પૂરા પુનરહો ભેળા કરી પટારામાં મેલી હડડાટ મંદિરે ભેટીઓ આવ્યું. તાણું ઉઘાડ્યું, દ્વાર ખોલ્યા, મૂર્તિ તો સિંહાસને બિરાજે છે. એની સામે ભેટીઓ લાંબો હાથ કરીને કહે છે, હે નાથ
ગુનિકાનો આ ત્રીજો સંદેશો છે. અધમ ઉદાહરણ નામ તુહી કઈ તારા યદુરાય, અને રૂઠે રૂઠે રથ હો આપ મારાથી રૂઠા રૂઠા કેમ રહો છો. એટલું જ્યાં ભેટીઓ બોલ્યો ત્યાં તો પાખંડ ની મૂર્તિ નું માથું હલ્યું કે હું રૂઠો રૂઠો નથી ફરતો. ભેટીઓ મનમાં કે આ શું, મૂર્તિ નું માથું હલ્યું કે મેં ભાંગ પીધી છે એટલે દ્રષ્ટિ ફેર થયો, મને સ્વપ્ન આવ્યું, હું જાગું છું કે સૂતો છું. ભેટીએ પોતાના હાથના કાંડામાં દાંત ભરાવ્યા અને જાણ્યું, ના જાગું છું, આ મંદિર, આ ઠાકોરજી છે તે પેલા મારા મકાન, જરૂર આ મંદિરમાં ચમત્કાર થયો. આ બાઈ ગાંડી ન હોય પણ કોઈ ઈશ્વરી ખાતાનો જીવ લાગે છે. અરે ગમે તે હોય હજી એની પાસે ધન છે. રૂપિયાની એક કોથળી જે બાકી હતી ને ભાઈ ગોવિંદભાઈ, એ ભેટીઓ બાળી ગયો હતો. પછી તો ફક્ત મંદિરના બારણા દઈ ભેટીઓ એકદમ દળ્યો અને આવ્યો દરવાજા બાર તાં. ગુનકા તો પોતાના દેહની શુદ્ધ બુદ્ધ ભૂલતી જાય છે, પ્રભુ પ્રેમમાં તરબાળ બની ગઈ છે. ભેટીઓ કે બહેન સંદેશો લાવ્યો છું. હે પ્રભુ બોલ્યા. બેન મારી આંખો ફરકી ગઈ હોય કે પછી પ્રભુનું શીશલ્યું હોય પણ પ્રભુએ સાન કરી કે હું રૂઠો રૂઠો નથી રહેતો. ઠીક બેટિયાજી, હવે આ છેલ્લા 500 રૂપિયાની કોથળી છે લ્યો, અને મારો સંદેશો પણ છેલ્લો છે. હવે જો હરિ મને દર્શન નહીં દે તો આ કટાર ખાઈને મરવું છે. કોઈ કટારા કર્મ લે, કોઈ મરે ભીખ ખાય. તો મારા વાલાને કહેજો, અધમ ઉદાહરણ નામ તુહી કઈ તારા યદુરાય, રૂઠે રૂઠે રથ હો તો બૃદ્ધ સુઠા કહેવાય. છેલ્લે આત્મસમર્પણ ગુનકા કે હું કરીશ. હે નાથ, પાપી નો ઉદ્ધાર કરવા વાળું તારું નામ છે, આપે તો અનેક ને તાર્યા છે, એમ હું અમદાવાદ ની ગુનકા દ્વારકા સુધી આવી અને ઈ વખત ને માથે આપને કહું છું, આપ પતિત પાવન છો એમ સાંભળતી આવી છું, તો મારાથી કેમ રૂઠા છો? આપના બિરત યશ ટેક એવા છે, ગિરી કો ઉઠાય બ્રજ ગોપ કો બચાય લીલો, અનલ તે ઉગારો પુની બાલક મજારી કો, ગજકી અરજ સુની ગ્રહ તે છુડાય લીનો, અને રાખ્યો વ્રત નેમ ધર્મ પાંડવ કી નારી કો, રાખો ગજ ઘંટ તરે બાલક વિહંગમ કો, રાખ્યો પણ ભારત મે ભીષ્મ બ્રહ્મચારી કો, ત્રિવિધ તાપ હારી નિજ સંતન સુ સુખકારી, અરે મોહી તો ભરોસો ભારી એસે ગિરધારી કો. રૂપિયાને ઠેકાણે કરી પેલો જે ભેટીઓ ચોથી વખત મંદિર ખોલી અને મંદિરની માલોકર દાખલ થયો. ગોવિંદભાઈ શું બન્યું? દ્વારકાના નિજ મંદિરમાં એક પર કાઠાળી પ્રભુની મૂર્તિ, ચતુર્ભુજ રૂપ, ઘનશ્યામ, શંખ ચક્ર ગદા, પદ્મ જેણે ધારણ કર્યા છે, પીતાંબર પહેર્યા છે, સોનાની ચાંખડીએ ચડી અને મંદિરની માલોકર રણછોડ રાયના સ્વરૂપે મારો નાદ ટેલી રહ્યો છે. ઓ આટા દિયે છે, છે નિરાકાર છતાં સાકાર રૂપે શોભતો. કહેવાય છે પરમાત્મા નિરંજન નિરાકાર છે પણ એના ભક્તો છે ને ઈ એના પ્રેમ ને લઈ અને પ્રભુ સાકાર બની જાય છે. હો સેવક કાજે શામળા અને વારે ચડ્યા વિષય, ધરિયા ધરણી ધર તમે આપે રૂપ, અને ધર્યું રૂપ મેન કૃતંગીર ધારી, મહાશોધિયા નીર ઉડા મુરારી, હેણો દૈત નામે શંખાસુર હાથંગ, નશા વાલિયા બ્રહ્મ ના વેદ નાથંગ, બધા દેવને દૈત આપે બોલાવ્યા, મથી કાઢ્યા સાગર શોધ મોતી, ગણી બાટિયા સા બધા જેમ ગોતી, રૂપ નરસંગ પ્રહલાદ કાજે વલી, થંભમા નાથ આપે બિરાજે, તઈ વિદાયો હરણા કંસ નોરંગ વધારી, અને અવનની તણો ફાર નાખ્યો ઉતારી, આપે જાચવા બળીને દ્વારંગ આવ્યા, લઘુ રૂપ વામન કીર્તાર લાવ્યા,
વિરાટંગ ધર્યું રૂપ આપે વસીને ત્રણે લોકના ડગલા કીન થીને પરશુરામ મુનિ ઘેરે આઈ ફેરી ઘણા ભૂખથી ની ધરા લીધ કેરી ચડી ચોટ છત્રી તણા મૂળ શોધા વળી શસ્ત્રાજુન સાથ કીધા વિરુદા રઘુવંશમાં પ્રગટ્યા રામ રાજા વને જાનકી સોધંગ આપે બિરાજા સતી હરંતે સાગરે પાંચ આપે રાવણા રાજ નાખ્યું ઉથાપે પછી જાયા દેવકી માધ કીધી જશોદા નવા ચારિયા વાછરું નંદ નંદા માસી પુતના ને કસાદી કમારી મળી ગોપીયુ રાસ લીના મુરારી ધરા ઉપરે બધો અવતાર ધાર્યો ધરંગ ઉપર અવતાર ધાર્યો સમાધિ તણો લક્ષ આપે સુધાર્યો ન કઈ સુણવું કાન હારું ન ઠારું એવું કળીમાં રૂપ જાણ્યું તમારું આપે ધર્યો નકળંગ અવતાર એવો એને વેદ મુનિ ગણો ગાય એવો સુખી કીન સંતો તમે ધર્મ સ્થાપી અલ્યા ઉપરે પાપ નાખ્યા ઉતાપી હો ભેટીઓ મનમાં કે આ તો હાપના ભણતા ભણતા વિશીના મંત્રે ભણાઈ ગયા મારું કામ થઈ ગયું ભેટીઓ પ્રભુના પગમાં લાકડી પડે એમ પડી ગયો ભેટીયાએ ભગવાનનું બાવડું ઝાલી બેઠો કર્યો અને કે છે શું છે પુજારી એના પેલી અમદાવાદ ની ગુનિકા ચોથા સંદેશામાં કહેવરાવે છે અધમ ઉદાહરણ નામ તુહી કઈ તારા યદુરાજ રૂઠે રૂઠે રહત હો તો બૃદ ઝૂઠા કહેવા ભગવાન કે છે બેટિયા શા માટે મારા બ્રિજ જૂઠા કહેવાય ઈ ભાઈને એકદમ મારી પાસે લાવી જેમ મારા વિનાની નથી રહી શકતી એમ હવે હું એના વિનાનો નથી રહી શકતો ઝટકાવો બેટિયો તો ભગવાનની આજ્ઞા મળતા દોડ્યો દોડતા દોડતા એના મુક્તાનો શેડો એના પગના અંગૂઠામાં ભરાણો અને ભેટીએ એક વિશમાં ભૂકો ખાધો થયો ઉભો પાછો આવ્યો દરવાજા ની બહાર અને ગુનિકા ને જોઈતા તો નહી આવો તમે નાથજી નહી આવો તમે નાથજી તો પાડીશ મારા પ્રાણ ગઢડ અંબર ગાજ્યો એને જોરવર ભાદરવો જાણ ભરપૂર જોબન માય ખામ ની કહે રાધા ખાન ને જું કહે રાધા ખાન સાંભળો મોરી સહલિયા ઓલો નગણો નાયો કહું તમને કાનજી હવે આસુ મહિને મેં તો આવ હું આસુજી એમ કરું કેમ પ્રીત પ્રેમ પ્રોહિયા એમ અંત આવ્યો નિંદ્ર ના આવ્યો મન માં આવે મોહિયા નિર્ધાર નૈણંગ જેમ તૈણંગ એમ જ્ઞાનંગ આનંદ ભરપૂર જોબન માય ભામન કહે રાધા કાન ને જું કહે રાધા કાન ને જું કહે રાધા કાન ને ગુનિકા પોતાના દેહ નું ભાન ભૂલી ગઈ છે વસ્ત્રો ને શણગાર એના છિન્નભિન્ન થઈ ગયા છે એનો કંઠ ગદગદ થાય છે નેણામાં આંસુડાની ધારાઓ વહે છે ગુનિકાનો દેહ પૃથ્વી ઉપર પડ્યો છે ઈ દ્વારિકાની પોળમાં થોડા પાણીમાં માછલી તડફડે એમ ધૂળમાં આ ગુનિકા તડફડી રહી છે બેટીઓ આવ્યો એની પાસે ગુનિકાને ડંડોળી અને કહ્યું બોન ઉભી થા તને પ્રભુ બોલાવે છે ભાઈ મને અધમને નીચને પાપીણી ને ના ના મારે નથી આવવું મારું મોઢું જોવાથી પ્રભુને અપવાસ પડે દુઃખ થાય બેટીઓ કે અરે ગાંડી બેન તારા અપવાસ નો પડે પાપ ધોવાઈ ગયા તારા અપવાસ તો અમારા જેવા ના પડે એમ કહી ગુનિકાને માંડ માંડ બેઠી કરી અને મંદિર તરફ લઈ આવ્યો
પછી તો થતા 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 ગુનિકા મંદિરના ઉમરાથી ત્રણેક કદમ છટી રહી છે. ત્યાં તો મારો નાથ રણછોડરાય મંદિર બહાર ત્રણ ડગલા દઈ ભેટિયાના હાથમાંથી ગુનિકાનું બાવડું ઝાલી અને મંદિરમાં લઈ જઈ તેજ ભેળા હરતે જ ભળી ગયા હો. કેવી ગુનિકા, કેવા પ્રભુ પાછા પોતે મૂર્તિ સ્વરૂપે સિંહાસને બિરાજા. ગુનિકાનું પંચભૂતનું પૂતળું ત્યાં મંદિરમાં પડ્યું રહ્યું, એનો આત્મા પરમાત્મા સાથે એકાકાર થઈ ગયો, જ્યોતમાં જ્યોત મળી ગઈ, બેટીઓ એનો સાક્ષી બની ઉભો છે. ભોલી બેટિયાને થાય છે કે આ તો સ્વપ્નું કે સાચું? ગુનકાનો પ્રભુએ ઉધાર કર્યો. આવું હોય અમારી 75 પેટી વીતી ગઈ પણ કોઈને આમ તાર્યા નથી. આ બાઈને ચાર જ વેણમાં તારી દીધી, ઈ મરવા તૈયાર થઈતી તો હું પણ મરું. પોતાને ઘરેથી કાળંતરનું કાતું લઈ આવ્યો, બેટીઓ આવ્યો મંદિરમાં, મરવા બેઠો અને બોલ્યો કે હે પ્રભુ મને પણ તારો, નહીતર હું પણ કટાર ખાવાનો. અહો સમય તેદી સારો. મૂર્તિમાંથી અવાજ આવ્યો, બેટિયા મરીશ તો તારા જીવનો જઈશ, ભૂથર જઈશ, તારા વિના હું પૂજા વિનાનો નહીં રહું. તું નહીં તો તારો ભાઈ, તારો ભાઈ નહીં તો તારો નાતીલો મારી પૂજા કરશે. ચોરાનો વંશ જાય નહીં, હું થોડો માટણ માળાનો ઠાકર છું, દ્વારકાધીશ છું. પેલા તને રૂપિયા જોતા હતા તો તને રૂપિયા મળ્યા, અને ગુનિકાને હું જોતો હતો એટલે હું મળ્યો હતો. કવિ કે પ્રભુ હોત પાખાણ, દૂધ કેમ ના મારો પીધો, કસર પડે કોલવાને દેવળ ફેરી દર્શન દીધો. પ્રભુ હોત પાખાણ તો દૂધ કેમ ના મારો પીધો, ગોવિંદભાઈ કસર પડે કોલવાને દેવળ ફેરી દર્શન દીધો. નરસૈયા નારાયણ હાર હથો હથ પાયો, માણન ને સરમળ્યો બહુ નામી હાથ બંધાયો. કણદાય તૈત પંદર કઠે શામ સમૂરત સૂર્યા, પાખાણ લોક જાણે પ્રતિ દર્શન લાભે દુરિયા. એમ પ્રભુએ દીધી આ ગુનકાને તારી હતી અહીં વખત ને માથે. અને બીજો સંઘ જે છે ને એ અમદાવાદ આવ્યો. હો હો આ દ્વારકાની યાત્રા હો. દ્વારકાની યાત્રાની વાત તો આપે સાંભળી, પણ હવે રણછોડરાયની પ્રાર્થના થોડીક કરી તો. રૂડા બિરાજે ધજારા ડેરા રણછોડરાય વાળા, રૂડા બિરાજે ધજારા ડેરા રણછોડરાય વાળા, જોબન તારા ગોમતી રાધેરા મારા, શામ શણકારા ઠણંકારા, ઝાલ રારા વાગે સારા, ધંગારા નગારારા બધે થારે ધામ. શહેરપણા શોભા વાળા ઇન્દ્રપુરી જેમ સારા, શહેરપણા શોભા વાળા ઇન્દ્રપુરી જેમ સારા, મેડિયા હવેલી વાળા ઝાળી આરા મોલ, ગડા રંગ રંગ રતનારા ઉપે એમ ઉદી આરા, એમ આર સારા થંભ મૂલરા અમોલ, જળો મળંગ જળંકારા પ્રકાશા બજારાંગ ઉપે, બન્યા ગોખ બાલિયારા છત્રિયારા, બેસ કહા કોટ કાંગરાળા, વંકડા દ્વારકા વાળા, હુવા ધામ ધૂમ થારે મંદિરે હમે. એમ ગળે હાર મોતી આળા, ફૂલરી સુગંધી વાળા, ચંદનારા કર્યા લેપ આડરા સમંગ, કંદોરા શોભનતા સારા, બાજુબંધ ઝળંકારા, અને શામળા રાજે સારા, અંગરા સારંગ. તે અભેટંગ આરતીરા સંધ્યાને પ્રભાત સારા, પંચભાતી આરતીરા કરું હું પ્રણામ, સુર મધુરા વાળા વાજિંત્રા સત્રી સાળા, શંખ સારા તેણી વારા બજે તારા શામ. ત્યાં અદમીરા કિલકારા એકબીજા ઉપરારા, અદમીરા કિલકારા એકબીજા ઉપરારા, દણી કરે દેવ તારા, કરે વા દીદાર ઘેરા, આવે નારી વાળા સોળ સજી શણગારા, અને મોતી ઉરા થાળ ભરી વધાવે મોરાર.